ધ્રાંગધ્રા બાલા હનુમાનના મહંતની ચકચારી હત્યાનો ગુનો ઉકેલાયો. ગત 29 સપ્ટેમ્બરના રોજ ધ્રાંગધ્રાના પૌરાણિક બાલા હનુમાન મંદિરના મહંત દયાનંદગીરી ઉર્ફે વિજયગીરીની મોડી રાત્રિએ હત્યા થતાં સમગ્ર ધ્રાંગધ્રામાં સનસની મચવા પામી હતી. જોકે હત્યારાઓ મહંતની હત્યાને અંજામ આપવા સાથે અન્ય એક સેવકને પણ ધોકા અને તીક્ષ્ણ હથિયાર વડે ઇજાઓ પહોંચાડી તેની પાસેથી મોબાઈલ, ચાંદીની વીંટી અને ચાંદીના કડાની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. ત્યારે જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં હત્યારાઓને પકડવા ધ્રાંગધ્રા સહિત સમગ્ર જિલ્લા પોલીસ એકધારી હરકતમાં હતી. મોડી રાત્રે ચોરીના ઈરાદે અને જરૂર પડે તો હત્યા પણ કરી નાખવાના ઈરાદે અજાણ્યા ઈસમો હત્યા કરી નાસી છૂટ્યા હતા. પણ મંદિર વગડા વિસ્તારમાં હોવા સાથે નજીકના સીસીટીવી ના મળતા પોલીસ માટે ગુનો ડેડ એન્ડ સમાન હતો. ત્યારે અન્ય સોર્સિસ ઉપર પોલીસ છેલ્લા 1.5 મહિના ઉપરથી કાર્ય કરી રહી હતી, જેમાં આજુબાજુના વારાના મજૂરો, ફેક્ટરીના કામદારો સહિત અસંખ્ય સંકબંધોની પૂછપરછ કરવામાં આવી હતી, જે બાદ પોલીસની કાબિલે દાદ મહેનત રંગ લાવી હતી. જોકે પોલીસ હત્યાના આ ગુનામાં કોઈ નિર્દોષ ખોટી રીતે ન ફસાય એના માટે એક મુદ્દે ખરાઈ કરીને આગળ ચાલી રહી હતી, જે બાદ હાલ કુડા ગામે એક વાડીમાં કામ કરતા 2 પર પ્રાંતીય મજૂરોની હત્યાના ગુનામાં પોલીસે પકડી પાડ્યા હતા. બંને શખ્સો પાસેથી હત્યા દરમિયાન લૂંટેલ મોબાઈલ, વીંટી અને કડું જપ્ત કરી પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બંને હત્યારાઓ સુમલો માન્યા ડામોર અને વિપુલ અરવિંદ પરમાર દાહોદ જિલ્લાના ગામડાઓના રહેવાસી હોવાનું ખુલવા પામ્યું છે. ત્યારે સનસનીખેજ હત્યાનો ગુનો ઉકેલતા પોલીસની કામગીરીને જિલ્લાભરમાં આવકાર અને પ્રશંસા મળી રહ્યા છે. એક પૂજારીની હત્યા થઈ હતી. તારીખ 28 સપ્ટેમ્બર ની રાત્રે અને 29 સપ્ટેમ્બર ની વહેલી સવારે 1 થી 2 ના સમયગાળાની અંદર બાલા હનુમાનજી મંદિર ના પૂજારી અને એમના એક સેવક રાત્રે ત્યાં હાજર હતા. એટલે રાત્રે લગભગ 4 જેવા ઈસમો કે જેઓ ગુજરાતી અને હિન્દી મિશ્રિત ભાષા બોલતા હતા, એમણે જે પૂજારીજી છે એમને બોથડ પદાર્થ વડે માથામાં માર મારી અને જે ફરિયાદી જે છે એમને ઈજાગ્રસ્ત કરી અને મંદિરની અંદરથી પૂજારીનો એક મોબાઈલ, 2 ચાંદીની વીંટી અને 1 ચાંદીનું કડું, આટલી વસ્તુની લૂંટ કરી અને પૂજારીને જે ઈજાઓ થઈ હતી એના કારણે એમનું મૃત્યુ નિપજાવી અને ફરાર થઈ ગયેલા હતા. આ બનાવ બહુ ગંભીર પ્રકારનો બનાવ હતો કે આ બનાવની અંદર આસપાસના વિસ્તારમાં મંદિરને કવર કરે એવા સીસીટીવી કેમેરાઓ પણ નહીં હતા, કોઈ નજરે જોનાર શાહેદો પણ નહીં હતા. એટલે આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા વિભાગીય પોલીસ અધિકારી જુગલ પુરોહિત ના અધ્યક્ષસ્થાને એક સીટ બનાવવામાં આવેલી હતી અને આની અંદર એમને 3 ટીમો આપવામાં આવેલી હતી, LCB, SOG અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન. અને આ 3 ટીમ અને DYSP પુરોહિત દ્વારા લગભગ સપ્ટેમ્બર મહિનાથી અલગ અલગ ટીમો બનાવી આસપાસના જે સીસીટીવી કેમેરાઓ છે, ટેકનિકલ પ્રકારનું સર્વેલન્સ છે, તેમજ આ વિસ્તારના લગભગ 20-25 કિલોમીટર વિસ્તારમાં જે મજૂરો રોકાયેલા છે એમની ડોર ટુ ડોર ચકાસણીની એક કાર્યવાહી હાથ ધરેલી હતી અને એમાં લગભગ મોટા પ્રમાણમાં જે શંકાસ્પદ ઇસમો છે એમની પણ પૂછપરછ કરવામાં આવેલી હતી. આજે આખી સમગ્ર તપાસ દરમિયાન DYSP પુરોહિતને એવી માહિતી મળેલી હતી કે જે કુડા આસપાસના જે ખેતીની જમીનો છે એમાં કેટલીક જગ્યાએ દાહોદથી આવેલા જે મજૂરો છે રોકાયેલા છે અને આ બનાવની અંદર એમની સંડોવણી હોય એવું તમને થોડી માહિતી મળેલી હતી. એના આધારે આ લોકોની પૂછપરછ કરી અને વિગતવાર તપાસ કરતા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાનું પાનમ ગામ છે તેમના
પ્રાંતિજ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન, અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઈલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે. લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે. ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ. લેડીઝ ઇનરવેર આઈટમ પણ ઉપલબ્ધ. પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે. સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજો માળ સિટી સેન્ટર કોમ્પ્લેક્સ સીટ પી અંડર આર હાઈસ્કૂલની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ પ્રાંતિજ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 6351229403 9033878573.